અને ભાઈએ કીધું એમ કે સ્ત્રીઓની વાત સ્ત્રીઓ કરે તો થોડા સારા લાગે. હા, બહુ જ સભાનતાપૂર્વક હું સ્વીકારું છું, કારણ કે કોઈને ખરાબ કહેવાના હોય ને તો ઈ જ્ઞાતિની વ્યક્તિ જ જોઈને ખરાબ કહે ને તો માફ છે. કોઈ પુરુષ કોઈ સ્ત્રી માટે કંઈક ઓછું બોલે સારું બોલે તો બંને પક્ષે એ ગુનેગાર ગણાય. એ તો પુરુષ છે એટલે કહે જ ને, એને શું ખબર કે સ્ત્રીની પીડા શું છે. પણ હું સ્ત્રી છું એટલે મને પીડા ખબર છે, મને દુઃખ ખબર છે, મને મૂંઝવણ ખબર છે, મને ગભરામણ ખબર છે, અજાણ્યા લોકો વતે જાણીતા થઈને રહેવાની તકલીફ શું છે મને ખબર છે, એ મને ખબર છે. એટલે મને અધિકાર છે. 3 દિવસ પ્રોગ્રામ માટે બહાર નીકળું છું તો મારે 3 દિવસ ઘરની રસોઈની વ્યવસ્થા કરીને કામવાળીને પટાવવાની મને ખબર છે. એટલે મને અધિકાર છે સ્ત્રીઓ માટે કહેવાનો. પણ આપણે ત્યાં પ્રોબ્લેમ એ છે કે દરેક પાસે, દરેક લોકો પાસે સ્ત્રીના ફરજોની યાદી તૈયાર રેડીમેડ છે. આટલું 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 સ્ત્રીઓએ કરવાનું હોય, પણ આપણે બધાએ સ્ત્રીઓના અધિકારની યાદી ખોઈ નાખી છે, માનો કે ન માનો. અને સ્ત્રીઓ જે અધિકારોની યાદી લઈને બેસે છે અને ફરે છે ગામમાં સ્ત્રી સ્વતંત્રતાના નામે, એ સાવ ખોટી યાદી છે, એની એને જરૂર જ નથી. માય ચોઈસ નામનો વિડીયો આવ્યો ત્યારે મેં લગભગ મારી જાતથી લઈને કેટલી સ્ત્રીઓને પૂછ્યું હતું કે એકચ્યુઅલી તમને આ ફ્રીડમ જોઈએ છે. ટ્રસ્ટ મી, કોઈ સ્ત્રીએ એવું મને નહોતું કીધું કે હા અમારે તો આવી જ ફ્રીડમ જોઈએ છે. સ્ત્રીઓની પ્રોબ્લેમ એ થઈ કે એણે એની ફ્રીડમ માત્ર ને માત્ર કપડામાં જ રાખી. મને જીન્સ પહેરવા દો, મને ડ્રેસ પહેરવા દો, બીજું મારે કાંઈ જોતું જ નથી. અને પુરુષ હોશિયાર જ્ઞાતિ છે અને એમ તો કપડામાં જો રાજી થતી હોય તો બીજી સ્વતંત્રતા આપવી નહીં આપણે, સ્માર્ટ છે ને. ઘરેણા આપી દો એટલે મજા મજા રહેશે, બીજું કંઈ માગશે જ નહીં. પણ સ્ત્રી ભૂલી ગઈ કે આ તો એની બંધિયારીની સાંકળ છે. હું દર ઘણી બધી દીકરીઓને કહેતી હોઉં છું કે આપણામાં કેવું થાય કે નાના હોઈએ ને ત્યારે 8મા 9મા 10મા પ્રવાસ જવા માટે જીદ કરીએ મમ્મી પપ્પા પાસે, મને પ્રવાસમાં જવું છે, મને જવા દો, અને મારે પછી ક્યાં સાસરે વહી જશું એટલે જવા નહીં મળે, એટલે પપ્પા એમ કે જા પ્રવાસમાં જા. પછી થોડો વખત થાય એટલે સ્કૂટીની જીદ કરીએ, મને સ્કૂટી લેવું છે, મને સ્કૂટી લેવું છે, મને સ્કૂટી લેવું છે, એટલે પપ્પા એમ કે ઓકે સ્કૂટી ચાલ. થોડો વખત થાય એટલે એમ કે મારી બધી બહેનપણીઓ છે ને 2 દિવસ માટે જાય છે ફરવા, મને પ્લીઝ જવા દો, અને અમે બધી ફ્રેન્ડ્સ જ જવા માગીએ છીએ, પછી હું જીવનમાં ક્યાં ક્યાંય જઈ શકવાની છું. પપ્પાને એમ થાય કે સાચી વાત છે કે સાસરે જશે ને ક્યાં આવી સ્વતંત્રતા મળવાની છે, ઓકે ચાલ. ધીમે 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 એ છોકરી પોતાની બધી યસ આવી જીદ કરી 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 કરીને ભેગી કરે, અને પછી એક દિવસ એવો આવે કે માતા પિતાને ગમતો છોકરો હોય ને એમાં મમ્મી પપ્પાએ એવું કહે કે આજીવન અમતે કીધું એમ અમે કર્યું છે, આજે અમારો વારો છે. એ બધી યશનું વટક વળે, છોકરી ત્યાં ભૂલ કરે છે, એણે જીદ અહીંયા કરવાની હતી, કપડામાં નહીં, સ્કૂટીમાં નહીં, રાત્રે બહાર જવામાં નહીં, ક્યાંય નહીં, એણે જીદ અહીંયા કરવાની હતી કે મમ્મી મને કાંઈ જ નથી જોતું, મને સંસ્કારી યુવક જોઈએ છે. એ વ્યક્તિ મને એટલે સમજી શકે એવું જ મારે જોઈએ છે. જીદ સ્ત્રીઓએ અહીંયા કરવાની છે, હું આજીવન માથે ઓઢીને ફરીશ વાંધો નથી, આજીવન હું રસોઈ કરીશ મને વાંધો નથી, મારી સ્વતંત્રતા મારા સ્વમાનમાં છે, મારા કપડામાં નહીં. દોસ્તો, સ્ત્રીઓને હું વિનંતી કરું કે જીદ આની કરો, કાંઈ વાંધો નહીં, ગોલ્ડ ન આપે, રિયલ ડાયમંડ ન આપે, ચલાવી લ્યો, પણ સ્વમાનથી નીચે જાય ત્યારે જવા જોજો કરો. તમે તો મારું કંઈ સાંભળતા જ નથી, તમે મને કંઈ લઈ જ દેતા નથી, ત્યાં આવવા જ થોડોક આવો જ રાખો. પુરુષો આપણને આમ પટાવી જાય ની તો હાલે જ નહીં, કપડાઓમાં ઘરેણામાં પટાવવાનું કામકાજ આપણું જ. હંમેશા હું દ્રઢપણે માનું છું કે બેકસીટ ડ્રાઇવિંગ સ્ત્રીઓનું જ હોય અહીં સુધી લઈ જવા માટે. નાના કે મોટા કોઈ પણ વસ્તુ હોય એ બધામાં સ્ત્રીનો બહુ જ મોટો રોલ છે.
ચંદ્રકાંત બક્ષીએ શૈલેષભાઈ એવું કીધું હતું કે ગુજરાતની સ્ત્રીઓ મને ત્યારે સ્વતંત્ર લાગશે કે જ્યારે સવારે ભીના વાળે એ છાપું વાંચતી હોય અને પુરુષ છે એ ચા બનાવતો હોય. પણ મારી અપેક્ષા આવી નથી, સાચે નથી. મારી અપેક્ષા એટલી જ છે કે હું ભીના વાળે ચા બનાવીને એ છાપાવાળા પુરુષ સુધી જાઉં અને સેકન્ડ માટે છાપ ઊંચું કરીને મને એમ કે ચા બહુ મસ્ત બની હતી. આટલી જ ઈચ્છા. હું માનું છું કે રસોડું મારું સામ્રાજ્ય છે, ત્યાં એને પ્રવેશ કરવાની મને બહુ ઈચ્છા નથી કે આવીને ખોટે ખોટી મારી બહેણીઓના ડાગો જોવે અને મારી બહેણીમાં રોકેલા પૈસા એ ગોતી લે. ના, હે એનો ચાલે, એ તો મારું સામ્રાજ્ય છે, હું આવવા દઉં. આ ભૂલ ન કરવી. હમણાં જ અનુરાધાબેન સાથે વાત કરતી હતી કે બહુ જ ગમે આપણને બહુ સ્ત્રી સ્વતંત્રતાની વાતો, સમોવડીની વાતો, આમ વાતો આમ વાતો, મારે પુરુષ જેવું થવું જ નથી. પણ હું શું કામ થાવ ભાઈ, મને આટલું સુંદર રૂપ ઈશ્વરે આપ્યું છે, પીડા સહન કરવાની ત્રેવડ મારામાં છે. સ્ત્રી મૂંઝાઈને ત્યારે રડે છે અને પુરુષ મૂંઝાય ત્યારે ગુસ્સો કરે છે.